વડોદરા શહેરમાં આજરોજ સૈયાજીપુરા 24 જિલ્લા પંચાયત સૈયાજીપુરા 23 તાલુકા પંચાયતની મધ્યસ્થ કાર્યાલય સૈયાજીપુરા ખાતે ખોલવામાં આવ્યું હતું. માતાજીની સમક્ષ દીવો પ્રગટાવી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં વાઘોડિયાના ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીએ જે રીતે કામ કર્યું છે તે રીતે જોતાં રોડ, રસ્તા, પાણી, આવાસો વગેરે જેવા જે કાર્યો કર્યા છે તેના કારણે ભારતીય જનતા પાર્ટીનું કમળ ખીલવાનું છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી, તેમ તેમણે જણાવ્યું હતું. સાથે વડોદરા તાલુકા ભાજપના પ્રમુખ દેવજીભાઈ પાટણવાડિયા ઠાકોર પણ ઉપસ્થિત હતા. મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. ભારત માતા કી જયના નારા લગાવવામાં આવ્યા હતા અને કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. બહુ ઠેકાણે મારે જવાનું છે, જવાના સાથે એટલું જ કહીશ આપ લોકોને કે આપ સૌ આજે જ બધો કાર્યક્રમ કર્યો છે તો પહેલા કાર્યકર્તાઓને ખૂબ ખૂબ જિલ્લા કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું છે. મારો વિસ્તાર નહીં આવતો પણ હું આ વિસ્તારનો છું. ભારતીય જનતા પાર્ટી જે કામો કર્યા છે કે આ ધ્યાનમાં છે. જેટલા જેટલા કામો બ્રિજ બનાવ્યા હતા, બ્રિજો જ્યાં જો ત્યાં બ્રિજ બન્યા છે. ભારતીય જનતા પાર્ટીએ વિકાસ કર્યો છે. આપ સૌનો સાથ છે, સૌનો સરકાર ને સૌનો સાથ હોય તો વિકાસ. તો આજે આપ સૌને એટલે કે આદમી કા જિસ્મ ક્યા હૈ જિસ્મ હૈ સૈદા જહાં, આદમી કા જિસ્મ ક્યા હૈ જિસ્મ હૈ સૈદા જહાં, એક મિટ્ટી કી ઇમારત એક મિટ્ટી કા મકાં, ખૂન કા ગારા બનાયા ઈંટ જિસ્મે અંધિયા, ચંદ સા સો પે ખડા એ ખ્યાલ આસમાન. મોત કી તો આજે કરતો તો જ્યારે ત્યારે અમુક ડાયલોગો બોલતો તો કિસી ભગવાન કે ચરણો મે ડૂબી કરી મારા છોટમના દરમિયાન અંદર 150 હતું, વાઘોડિયા 136 થયું અને 36 ના દરમિયાન અંદર છઠ્ઠી વખત ધારાસભ્ય બને છું. છઠ્ઠી વખત ના ધારાસભ્યના દરમિયાન અંદર મારી પ્રજાનો કોઈ દિવસ બી મારા પાસે ફોન આવ્યો હશે, જો કોઈ ગામના અંદર લડ્યા હશે તો એને એક કરોડ અભ્યાસ કર્યો. ત્યારે છો આગળની કોતરના ગામો આવે છે. લોક કાર્યાલયનું ઉદઘાટન કરી રહ્યો છું. જિલ્લા પંચાયતની સીટ સૈયાજીપુરાની અને જિલ્લાના મથુરભાઈ, પછી કાજલબેન અને બધા જ કાર્યકર્તાઓ મિત્રો, આજે શરૂઆત થઈ છે ભારતીય જનતા પાર્ટીની. જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યો વિજય થવાના છે એમાં કોઈ શંકાનો સ્થાન નથી. ભારતીય જનતા પાર્ટીના શાસનના દરમિયાન જે વિકાસના કામો થયા છે, રોડ, રસ્તા, પાણી જે કાર્ય કર્યું છે ભારતીય જનતા પાર્ટીએ, એના આધારના લઈને આજે હું તમારા સમક્ષ રજૂઆત કરું છું કે જિલ્લાની તાલુકાની સીટો ભારતીય જનતા પાર્ટીનું કમલ ખીલવાનું છે, એમાં કોઈ શંકાનું સ્થાન નથી. આજે શરૂઆત થઈ રહી છે અને શરૂઆતના સાથે જિલ્લા પંચાયતની 34 જિલ્લા પંચાયતની સીટો છે. ગઈ વખત તો અમારી ભાજપની નથી જિલ્લા પંચાયત, પણ આ વખત ચોક્કસ પ્રમાણે જિલ્લા પંચાયત ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાશે, તાલુકામાં બી જિલ્લા પંચાયતનો ભગવો લહેરાશે, એ આપ સમક્ષ રજૂઆત કરું છું. અને સાચી હકીકત એ છે કે વિકાસ કર્યો છે, વિકાસના આધારે ભારતીય જનતા પાર્ટી આગળ.